ડુંગળી વઘારના વેપારીઓએ સરકારના આદેશ મુજબ રૂપિયા 10 અને 20 ના સિક્કા લેવા અને દેવાની અપીલ કરી હતી. ડુંગળી વઘારના વેપારીઓએ હાથમાં પ્લે કાર્ડ રાખી રૂપિયા 10 અને 20 ના સિક્કા લેવા દેવામાં આવશે તેવી લોકોને અપીલ કરી હતી. કોઈ કારણસર ભાવનગરમાં રૂપિયા 10 અને 20 ના સિક્કા સ્વીકારવા ગ્રાહકો અને વેપારી તૈયાર ન હતા ત્યારે ઊંડી વખાણના વેપારીઓ દ્વારા કરાયેલ પહેલ પરિણામ લક્ષી બની રહેશે. ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા વખતથી 10 અને 20 તદ્દન રદ્દી નોટો આવે છે અને ગવર્મેન્ટે એમ કહેવામાં આવે છે બેંકમાંથી કે નવી નોટો છાપવાનું બંધ કરે છે, તો એની અવેજીમાં 10 અને 20 સિક્કા રિઝર્વ બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા છે. તો દરેક ભાવનગરના નાના મોટા વેપારી માધ્યમ તમામને વિનંતી છે કે તેની લેતી દેતી ચાલુ કરી લેવા દેવાનું અને આ 10 અને 20 નોટની જે આપણને તકલીફ છે એની અવેજીમાં 10 અને 20 સિક્કા ઉપલબ્ધ છે તો લેતી દેતી કરશો તો ઘણી રાહત રહેશે. અને આ ગવર્મેન્ટનું નાણું છે, કોઈ પ્રાઇવેટ છાપેલું નથી, એટલે એ સૌને લેવા દેવા વિનંતી છે. નાના નાનો વેપારી હોય કે મોટો, દરેક મહાજન મંડળને દરેક વેપારીને ફરજિયાત વિનંતી છે કે હવે ચલણમાં ખરાબ નોટો આવે છે એટલે મહેરબાની કરીને બધાએ 10 અને 20 સિક્કા લેવા તથા દેવા. ભાવનગર એક જ પછાત થઈ ગયું છે કે જે ઓલ ગુજરાતમાં હાલે છે એ ભાવનગરમાં નથી હાલતું, અને દરેક લેડીઝ ફરજિયાત ના પડે છે, દરેક રિક્ષાવાળા ના પડે છે, એટલે દરેક મહાજનને નમ્ર વિનંતી છે કે 10 સિક્કા ચલણમાં લેવા અને દેવાના.